तो जामनगरमां महिला अध्यक्ष नैनाबेन माधाणीना अध्यक्ष स्थाने बैठक योजाई। जिल्ला पंचायती जनरल बोर्ड बाद जिल्लाना जुदा जुदा विकास कार्यो अने महत्वना निर्णयोने बहाली आपवामां आवी। ग्राम पंचायतना विभाजनना एजेंडा पर थता पक्ष अने विपक्ष वच्चे उग्र चर्चाओ थई। आ उपरांत बंद रेफ्यूजी डिस्पेन्सरीने જોડિયા તાલુકા મથકે ખસેડવાનો આખરી નિર્ણય કરવામાં આવ્યો હતો। એનસીઆરના કાયદાને વખોડી કાઢતા ઠરાવ કરતા ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ઉગ્ર બોલાચાલી થઈ। સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સદસ્યોની મંજૂરીથી બાંધકામ સ્વભંડોળના 200 લાખના કામો તથા સ્ટેમ્પ ડ્યુટીના આશરે 1.5 કરોડના રૂપિયા ઉપરના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે। આરોગ્ય ક્ષેત્રે એમોનિયા માપક યંત્રની ખરીદી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। જામનગર શહેરમાં આવેલી રેફ્યુજી ડિસ્પેન્સરી ને જોડિયા તાલુકાના વાવડી ગામે સ્થળાંતર કરવામાં આવેલ છે। આજે સામાન્ય સભામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નૈનાબેન માધાણીના અધ્યક્ષસ્થાને મળી હતી, તેમાં આજે તમામ અમારા જિલ્લા પંચાયતના સભ્યો અને પદાધિકારીઓની રૂબરૂમાં આજે સૌ ભંડોળમાંથી સિંચાઈ માટે રાખેલા કામ તેમજ 2 કરોડના કામો મંજૂર કર્યા છે, તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાંથી 1.5 કરોડના કામો આજે મંજૂર કરવામાં આવ્યા છે, તેમજ જામનગર શહેરની અંદર મહાનગરપાલિકાના હદમાં જિલ્લા પંચાયતની જે રેફ્યુજી ડિસ્પેન્સરી હતી